બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો જામનગરની. જામનગરમાં ફલ્લા નજીક શિવશક્તિ હોટલ ખાતે ટેન્કરમાં બોમ્બ વિસ્ફોટના પગલે તપાસ કરાઈ. જામનગર રાજકોટ હાઈવે ફલાગામ નજીક શિવશક્તિ હોટલ ખાતે અગ્રવાલ રોડ લાઇન્સ પ્રાઇવેટ લિમિટેડનું ટેન્કર થોડીવાર માટે એટલે કે ચા પાણીના વિરામ બાદ ટેન્કરના ડ્રાઈવર દ્વારા તપાસ કરવા આવી હતી. તે દરમિયાન ડ્રાઈવર શંકાસ્પદ બોમ્બ વિસ્ફોટ જેવી વસ્તુ નજરમાં આવતાની સાથે અગ્રવાલ રોડ લાઇન્સ પ્રાઇવેટ લિમિટેડના ભાવનાબેન કારિયાને મોબાઈલ દ્વારા જાણ કરવામાં આવી હતી. અગ્રવાલ રોડ લાઇન્સ પ્રાઇવેટ લિમિટેડ ખાવડીના ભાવનાબેન કારિયા દ્વારા જામનગર જિલ્લા કલેક્ટર અને જામનગર જિલ્લા પોલીસ વડાને આ બાબતની મોબાઈલ દ્વારા જાણ કરવામાં આવી અને ત્યારબાદ પોલીસ તંત્ર દ્વારા બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી 108 તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જવાના આદેશ આપવામાં આવેલ. અગ્રવાલ રોડ લાઇન્સ પ્રાઇવેટ લિમિટેડની ટીમ પણ ઘટનાસ્થળે જ તરત પહોંચી ગયા હતા અને બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા ટેન્કરની ફરતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમાં એક જગ્યાએ બોમ્બ જેવી વસ્તુ નજરે પડી હતી અને બોમ્બ સ્કવોડ દ્વારા તેમને ડિસ્પોઝ કરવામાં આવ્યો હતો અને અંતમાં બોમ્બ સ્કવોડ દ્વારા મોક ડ્રિલ જાહેર કરવામાં આવ્યો હતો અને તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. આ મોક ડ્રિલ ધ્રોલ પોલીસ SOG LCB પંચકોશીય ડિવિઝનનો સ્ટાફ અને ઇમરજન્સી 108 આ તમામ લોકોનો સાથ સહકાર આપવા બદલ અગ્રવાલ રોડ લાઇન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ખૂબ ખૂબ આભાર માન્યો છે. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર.